ડ્રાઈવર્સ ડે છે અને ગુજરાતની અંદરમાં એસટી ડીપો એટલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે બેસ્ટ ડ્રાઇવિંગ કર્યું હોય કે જેણે અકસ્માત ન કર્યો હોય પહેલો વહેલો તો, કારણ કે એસટી એવી વસ્તુ છે, કારણ કે એટલી મોટો, કારણ કે 12 કલાકનું, હમણાં મને રાજુભાઈએ કીધું કે 12 કલાક સાંજે 5 વાગે જાય તો સવારે 5 વાગે ત્યાં પહોંચે છે. આખી રાત તમારે 12 કલાક ડ્યુટી કરવી, આખી રાત ઉજાગરો કરવો, અને તેમ છતાં પણ કોઈ પણ જાતનું એમને અકસ્માત ન કરવો, અને ફ્યુલ બચાવવું, અને પછી ઇન્કમ વધારે લઈ આવી, આ બધું જ કામગીરી કરવાની, એટલે કપરું કામ છે ખરેખર. એસટીનું કામ તમે જુઓ ને તો ખરેખર મારી દૃષ્ટિએ ખૂબ જ, કારણ કે નાનામાં નાનો મારા જેવો માણસ પણ તમે હળી કરે કઈ વચ્ચે ઊભી રાખજો ને તમારે, અને ત્યાંથી ચડો ને હાથ લાંબો કરે તમારે, એટલે એસટીનું ડેપોનું કામ ઘણું બધું કપરું છે. કારણ કે એની અંદરમાં, કારણ કે ડાયરેક્ટ સીધા તમે પબ્લિક સાથે જોડાયેલું છે, એસટી ડેપો જે છે એ સીધું પબ્લિક સાથે કનેક્ટેડ છે. કારણ કે આજે મારે રાજકોટ જવું તો હું તરત એસટીનું કામ તરત પકડવાનું છું, કારણ કે બીજા પ્રાઇવેટ વાહનમાં અમે પોસાવવાના નથી. આજે 40 રૂપિયાની અંદરમાં કોણ તમને ફેર રાજકોટ લઈ જાય, તો એસટીની અંદરમાં સારામાં સારી સુવિધા છે અને સારામાં સારી સગવડતા પણ મળતી હોય છે. એટલે એસટી ડેપો ખરેખર ગુજરાતની અંદરમાં અત્યારે સારામાં સારું માધ્યમ છે જે પ્રવાસન માટેનું, અને એની અંદરમાં આજે ડ્રાઈવર્સ ડે નિમિત્તે આજે ખરેખર મેં જે આંકડા મને રાજુભાઈ અને મેનેજરે એને બધે આપ્યા, એ આંકડા જોતા ખરેખર એવું લાગે છે કે ખરેખર આપણું જે ગુજરાતની અંદરમાં આપણે 4th કે 5માં ક્રમે છીએ, તો આપણો જે ડેપો જે છે એની અંદરમાં આજે આપણે 3 જણાને જે જેણે ડ્રાઇવિંગ સારું કર્યું છે, કોઈ અકસ્માત નથી કર્યો, અને ફ્યુલ પણ એને ઓછું જે કન્ઝ્યુમેશન કર્યું છે, અને આવક વધારે લઈ એવા છે, એવા 3 વ્યક્તિઓનું જે ઉપરથી આપણે એને સન્માનિત કરવાના છે, અને એનું કામ મને સોંપવામાં આવ્યું છે, એટલે જરાક હું નામ એમને આપણે કહી દઉં છું. અને ખાસ આજે અમારો જે આ પ્રસંગની અંદરમાં એસટી ડેપો વાંકાણેર દ્વારા અમારા જે વાંકાણેર પત્રકાર સેવા સંઘને અમને જે બોલાવ્યું છે એ માટે થઈને હું છું, અમારા મંત્રી શ્રી પંડ્યાજી છે, કેતન છે, અમારા બાદીભાઈ છે, અશોકભાઈ હોરા છે, એટલે અમને બધાને બોલાવ્યા, એટલે ખરેખર અમને ખૂબ આનંદ છે કે પત્રકારોને પણ તમે તક આપી છે. કારણ કે નકર અમે પત્રકારો તો અમે રિપોર્ટિંગમાં જ અમે હંમેશા કામ કરતા હોય, પણ આજે એસટી ડેપો એ અમને જે તક આપી છે એ માટે તમારો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને એમાં જે પ્રથમ ક્રમે ભાઈ આવે છે, દિલીપભાઈ એમ ધોળકિયા છે, ઘોડાસરા, સોરી, આ ઘોડાદરા, ઘોડાદરા બરાબર છે, એક એ છે. પછી છે મહીપાલસિંહ એમ જાડેજા બે, અને રવિરાજસિંહ એમ જાડેજા, આ ત્રણેય મિત્રોને ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ છે. વાંકાણેર પત્રકાર સેવા સંઘ વતી પ્રમુખ તરીકે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે ખરેખર વાંકાણેરની એસટી ડેપો ખૂબ જ સારી પ્રગતિ કરે, અને હવે નવું બસ સ્ટેન્ડ બની ગયું છે, તો ટૂંક સમયની અંદરમાં જ હવે આપણે બધા નવા જે બસ સ્ટેશનની અંદરમાં આપણે પ્રવેશ કરીએ, અને એની અંદરમાં આપણે આવી જાય, અને ખરેખર ધમધમતું થાય, તો આનાથી પણ વધુ આવક થાય. કારણ કે માણસને આજે તમે અહીંયા તમે જુઓ તો કોઈ પ્રવાસ માટે અહીંયા આવતા નથી, બધા જે લગભગ આપણે જુઓ તો તમે ઠેઠ આપણે પુલ દરવાજેથી બેસવાનો પ્રયાસ કરે છે, તો નવું આપણું બસ સ્ટેશન બને તો ત્યાંથી બધા બેસે તો વધુમાં વધુ લાભ મળે, અને કારણ કે અહીં સુવિધાપૂર્ણ છે. મેં આખો અમે એક અહેવાલ બનાવ્યો હતો એસટી ડેપોનો, કે આટલું સરસ મજાનું, એના અંદરમાં કેટલા સરસ મજાના ચિત્રો છે, વાંકાણેરનો પેલેસ છે સાહેબ, તમે સિંહ છે, તમે જોવો તો રાણીની વાવ છે, આવા કેટલા બધા સરસ મજાના ચિત્રો, અને સરસ મજાનું એક કહી શકાય એવું 5 સ્ટાર જેવું એક આપણું બસ સ્ટેશન બનાવ્યું છે એમ, એટલે વહેલી તકે એની ખરેખર ઉદ્ઘાટન પણ થવું જોઈએ એવી પણ મારી આ તકે માંગણી છે. અને અમારા જે બધા પત્રકારોને બોલાવ્યા એ બદલ તમારો એસટી ડેપોનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.
24/1/24 ડ્રાઈવર ડે એની ઉજવણી આજે કરવામાં આવી છે. ડ્રાઈવર ડે એટલે ડ્રાઈવર નથી, ડ્રાઈવર એટલે એક સારથી છે. આજે એની પાછળ 50-60 મુસાફરો બેઠા હોય એની તમામની જવાબદારી એની ઉપર આવે છે, અને તમામ એને ગંતવ્ય સ્થાને પહોંચાડવાની પણ એની જવાબદારી છે. તો સારું કેમ્પિયલ, સ્વચ્છ બસ, સ્વચ્છ બસને સાચવવી અને બસ સ્ટેન્ડથી ઉપડીને બસ સ્ટેન્ડ સુધી પહોંચાડવી એની પૂરેપૂરી જવાબદારી નિભાવતા હોય છે, રાત દિવસ એક કરીને. અને એમાં પણ એક આ સેવાનું પણ માધ્યમ છે. નોકરી તો કરે જ છે, સાથે સાથે સેવા પણ કરી શકે છે. કોઈને ગમે ત્યાંથી લઈ લેવા, ગમે ત્યાં ઉતારી દેવા. કોઈ વૃદ્ધ મુસાફર છે તો એના માટે રાહ જોવી, ચડતા ઉતરતા, એટલે આમાં અનેક એવા પરિબળો છે કે જેમાં સેવા કરી શકે છે અને કરે છે. એટલે આ રીતે તમામ ડ્રાઈવરોને બસ એક જ શુભેચ્છા છે કે તેઓ હંમેશા આવી રીતે દરેક સેવાના માધ્યમથી સેવા કરતા રહે અને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે અને સંસ્થાનું પ્રતિષ્ઠાને સંસ્થાની પ્રતિષ્ઠાને માન વધારતા રહે. બસ તેવી શુભેચ્છા. જય હિન્દ.